તારીખ 23 ડિસેમ્બર. આજનો દિન મહિમા રાસબિહારી ઘોષ. પ્રખર રાજનીતિજ્ઞ રાસબિહારી ઘોષનો જન્મ તારીખ 23 ડિસેમ્બર 1845ના રોજ થયો હતો. મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી એમ.એ. સુધીની ડિગ્રી મેળવી. આમ તેમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી ખૂબ તેજસ્વી અને યશસ્વી રહી. બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા. તેઓ સાહિત્યના ખૂબ શોખીન હતા અને તેમની પોતાની પણ એક સમૃદ્ધ લાઇબ્રેરી હતી. તેઓ એકદમ ક્રાંતિકારી સામાજિક સુધારણાના વિરોધી હતા. તેઓ માનતા કે સુધારણા ક્રમશઃ અને ધીમી ગતિએ જ થવા જોઈએ, જેથી સમાજને આઘાતરૂપ ન લાગે. રાસબિહારી કલકત્તા યુનિવર્સિટી સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પરદેશ જવાની હિમાયત કરી, ઉપરાંત સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપ્યું. તેમણે પોતાના વતનમાં શાળા અને હોસ્પિટલ બાંધી. એટલું જ નહીં, કલકત્તા યુનિવર્સિટી, બનારસ યુનિવર્સિટી, કલકત્તા સાયન્સ કોલેજ તેમજ જાદવપુર ટેકનિકલ કોલેજને લગભગ 50 લાખ જેટલું દાન આપી કેળવણીના વિકાસમાં સક્રિય સહકાર આપ્યો. બંગભંગની ચળવળ અને સ્વદેશી ચળવળમાં ભાગ લઈ તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો. ઈસવીસન 1907ના સુરતના કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખપદે વરાયા હતા. ઈસવીસન 1921માં રાસબિહારી ઘોષનું અવસાન થતાં રાજકારણ અને શિક્ષણ ક્ષેત્રે બહુ મોટી ખોટ પડી છે.